પોરબંદરના શીતલા ચોક વિસ્તારમાં જૂના જલારામ મંદિર પાસે શ્રીનાથજીનું જૂનું મંદિર આવેલ છે। આ મંદિર ખાતે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રીનાથજીને વિવિધ વાનગીઓનો ભોગ ધરવામાં આવ્યો હતો। બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ દર્શનનો લાભ લીધો હતો। ભાગવત પુરાણ પ્રમાણે આશરે 5000 વર્ષ પૂર્વે ગોકુળમાં નૂતન વર્ષથી અન્નકૂટોત્સવનો પ્રારંભ થયો હતો। બેસતા વર્ષના દિવસે સૌરાષ્ટ્રભરમાં હવેલીઓ અને કૃષ્ણ મંદિરોમાં અન્નકૂટ ધરવામાં આવે છે અને ગોકુળની પરંપરા આગળ ધપાવી નવા અનાજની નવી નવી વાનગીઓ ધરાવીને ભગવાન સમક્ષ અન્નકૂટ ધરવામાં આવે છે, જે એક રીતે ઈશ્વર પ્રત્યેનું માનવીનું કૃતજ્ઞતા દર્શન પણ છે અને આખું વર્ષ ભગવાનની પ્રસાદી રૂપ પવિત્ર અન્ન જમવાની ભાવનાની અભિવ્યક્તિ પણ છે। અષાઢથી શરૂ થયેલી વર્ષામાં સુંદર નવી ફસલ તૈયાર થઈ હોય છે અને તે અનાજ ઘરે આવી જાય એટલે તેમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરીને વરસાદના દેવ ઇન્દ્રની પૂજા કરવાનો ગોકુળમાં રિવાજ હતો। છપ્પન ભોગ અન્નકૂટ ભક્તિની એક પરંપરા છે અને એમ પણ કહેવાયું છે કે વ્રજમાં સમસ્ત વ્રજમંડળને શ્રીકૃષ્ણ રાધિકાજીના વિવાહ પ્રસંગે 56 ભોગનું ભોજન કરાવાયું। ત્યારથી હવેલીઓમાં 56 ભોગ ધરાતો આવે છે। ભારતીય સંસ્કૃતિની એ વિશિષ્ટતા છે કે પહેલા ભગવાનને અર્પણ કર્યા બાદ જ સૌ કોઈ અન્નકૂટની વિવિધ વાનગીઓનો પ્રસાદ તરીકે ગ્રહણ કરતા હોય છે। ત્યારે પોરબંદરના શીતલા ચોક વિસ્તારમાં જૂના જલારામ મંદિર પાસે આવેલ શ્રીનાથજીના જૂના મંદિર ખાતે ધ્વજારોહણ, અન્નકૂટ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવે છે। જૂનું મંદિર હોવાના કારણે અનેક વૈષ્ણવો અહીં આસ્થાભેર દર્શનનો લાભ લેવા ઉમટી પડે છે। લાભ પાંચમના દિવસે શ્રીનાથજીના જૂના મંદિરે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રીનાથજીને વિવિધ વાનગીઓનો ભોગ ધરવામાં આવ્યો હતો। બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ દર્શનનો લાભ લીધો હતો। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ પરેશ રમેશચંદ્ર ભટ્ટ છે। મારા દાદા સ્વર્ગસ્થ માસ્ટર મગનલાલ મુરલીધર ભટ્ટ, કે જે અહીંયાની શાળામાં આચાર્ય હતા અને તેમના દ્વારા આ મંદિર, આ પરિસર 280 વર્ષ જૂનું છે। અમે આ મંદિરનો જીર્ણોદ્ધાર 2022 ફેબ્રુઆરીમાં કર્યો છે અને મંદિરમાં જે શ્રીનાથજી ભગવાન અને બલદેવજી એ બંને સ્વયંભૂ પ્રગટ થયેલા છે। જય શ્રી કૃષ્ણ। આ મંદિરનો ઇતિહાસ એવો છે કે 1792 આ ભગવાન જે શ્રી કૃષ્ણ છે એને સ્વયં અવતાર લીધો છે। જે તે સમયે શ્રી કૃષ્ણ સુદામાને મળવા આવ્યા હતા ત્યારે સુદામાજી એવું કીધું, કાના તું અહીંયા રહી જા, પણ સુદામાએ એવું કીધું કે હું અહીં રહું છું પણ મને કંઈક નામ આપો, મારી જગ્યા આપો, જેથી કરીને સુદામાજી એવું કીધું કે કાના તારી જગ્યા અહીંયા છે અને તું તારી પાછળ જો ત્યાં સ્વયં તારી બે ગાય છે, જે બે ગાય છે એ બ્રાહ્મણના ઘરમાં છે અને ભગવાન બ્રાહ્મણના ઘરમાં સ્વયં કાનાજી આવે અને પ્રસ્તુત થયા છે, જે જમીનમાંથી પ્રગટ થયા છે। ત્યારથી એનું નામ શ્રીનાથજી મંદિર પડ્યું છે અને શ્રીનાથજી મંદિરથી જ ઓળખાય છે, જે આપણે શીતલા ચોક લંકેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલ છે તે બહુ જ જૂનું છે। લાભ પાંચમમાં આ વખતે અમે અન્નકૂટનું આયોજન કરેલું છે અને બીજા નંબરમાં આપણે ધ્વજારોહણ કરેલું છે અને આવનારા દિવસોમાં જે એકમ છે આપણે વૈશાખ સુદ એકમ, માગસર સુદ એકમના દિવસે ધ્વજારોહણ પણ ચાલુ છે અહીંયા।